હવે આગળ વાત કરીએ તો બિલ્ડરની ગેરરીતિના કારણે 144 મકાનોના રહીશોને ઘર વિહોણા થવાનો વારો આવ્યો. મહેસાણામાં આવેલા સોમનાથ રોડ તળેટી ઉપર હિમાદ્રી રેસિડેન્સી 144 મકાનોના રહીશોને ઘર વિહોણા થવાનો વાવે વારો. રહીશોની માંગણી છે કે બિલ્ડર જિગ્નેશભાઈ મોહનલાલ પરમા તથા પ્રકાશ શંકરલાલ વર્મા દ્વારા અમારી પર 4 કરોડનો બોજો સોંપીને ફરાર થઈ ગયા છે, જેના ન્યાયના ભાગરૂપે એસપી કચેરી આવી પહોંચ્યા હતા. રહીશો દ્વારા જાણવા મળ્યું હતું કે માસ ફાઇનાન્સમાં બિલ્ડરો દ્વારા કોઈ લોન લીધી હોય તેવું જાણવા મળ્યું હતું, જે ચૂકવણું ન થતાં કલેક્ટર દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. જો બિલ્ડર પૈસા ન ભરે તો 144 મકાનોના રહીશોને પોતાનું ઘર ગુમાવવાનો વારો આવી શકે છે, જે ન્યાય માટે સરકારી કચેરીઓના ધક્કા ખાતા થઈ ગયા છે. ભાવિન ભાવસાર, જેડેશ ટીવી, મહેસાણા. આપનું નામ જણાવજો અને શું સમસ્યા હતી? મકાન જસવંતી મટલાલ. શું આવી, શું હતું તમને પ્રોબ્લેમ? પ્રોબ્લેમ એક, અમે બિલ્ડરના પૈસા ચૂકવી દીધા, દસ્તાવેજ થઈ ગયેલા, એમ છતાંય પણ માસ ફાઇનાન્સની લોન લીધેલી છે એમને ખ્યાલ નહીં. બરાબર બરાબર. તો બોજો બોલો અમારો, એટલે અમારી એનઓસી નથી, એટલે અમારા માસ ફાઇનાન્સ અમારા મકાનો ઉપર સીલ મારવા આવ્યા, એટલે મહિનાની મુદત આપેલી છે, એટલે કે 144 મકાન, તો 144 ફેમિલીને ખાલી કરવાનું કહીને ગયા. તો અત્યારે અચાનક આ રીતે કહીને ગયા, એટલે બધા ક્યાં ખાલી કરીને ક્યાં જાય ગરીબ પબ્લિક? કઈ જગ્યાની આ બનાવ છે? હિમાદ્રી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સોમનાથ રોડ. અને શું તમે જ્યારે લીધી હતી એ વખતે બિલ્ડર જોડે તમારે શું કોઈ ડોક્યુમેન્ટલી કઈ વાતચીત? બધાના દસ્તાવેજ છે, દરેક 144 મકાન વાળા જોડે. અને બધાના પૈસા ચૂકાઈ ગયા છે? બિલ્ડર ને આપી દીધી. શું નામ છે બિલ્ડરનું? બે છે બિલ્ડર, જિગ્નેશ પરમાર મોહન અને વર્મા પ્રકાશ. બરાબર. એ લોકોના ધ્યાન દોર્યું કે આ રીતેનો જે બનાવ બન્યો હોય એમની જોડે અમે મીટિંગ કરવા ગયેલા. હા, તો શું કીધું? એમ કીધું કે આમાં બોજો બોલતો હોય તમારો, તો એમાં તમે આમાં હું ઇન્વોલ્વ ના થઉં કે. તો પછી તમારા પૈસા તમે ચૂકવી દીધા, તો અત્યારે સરકારના જે વલણના કારણે તમે પોતે ઘર વિહોણા થશો ને, તો એ બારામાં તમે શું રજૂઆત કરવાના છો આગળ? એમ કે અમને પોલીસ ફરિયાદ અમારી લે. બરાબર. શું નામ બેન આપનું અને આજે શું સમસ્યા હતી અને કેમ ભેગા થયા છો? મારું નામ સંગીતાબેન નીરુકુમાર બારોટ છે. અને આજે પેલા ફાઇનાન્સ વાળા આવ્યા હતા, બરાબર, તે અમારા ફ્લેટમાં, એટલે અમે જ બોલાવ્યા હતા મિટિંગ માટે. એટલે એમને કીધું કે તમારી ઉપર આટલો બોજો છે 4.5 લાખ રૂપિયાનો, તમે 4.5 કરોડનો, એટલે તમે કે આ પતાવો તો તમને એક રહેવા દઈશું, નહીં તો નહીં રહેવા દે. સીલ મારવાની વાત થઈ છે, અમે બધી જગ્યાએ અરજી આપી પણ કોઈ અરજી લેવા તૈયાર નથી. શું નામ છે ફ્લેટનું અને બિલ્ડરનું નામ શું છે? બિલ્ડરનું નામ જિગ્નેશ ભાઈ છે, એક પ્રકાશ વર્મા છે અને એક ઇમ્તિયાઝ છે, ત્રણ બિલ્ડર છે આના. તો એ લોકો જોડે રજૂઆત કરી હતી તમે, પૂછ્યું હતું? એ લોકો તો મળતા જ નહીં અમને, 2-3 વાર ગયા પણ એ લોકોની કોઈ મુલાકાત થતી નહીં. અને એમ કહે છે કે તમે પૈસાની ચૂકવણી કરો કાં તો બિલ્ડર જોડે, બિલ્ડર તો કોઈ એક્શન લેતું જ નથી, જે કરવું એ કરો કે છે. હું જામીન ઉપર છૂટી જઈશ, એટલે અમારે આનું કંઈક ન્યાય જોઈએ, બીજું શું. અચ્છા, નામ જણાવજો અને શું સમસ્યા હતી? મારું નામ પરમાર, હિરેનભાઈ ગોવિંદભાઈ પરમાર છે. હું છેલ્લા હિમાદ્રીમાં 3 વર્ષથી રહું છું. એકચ્યુઅલી અમે જે મકાનમાં રહીએ છીએ ત્યાં લગભગ ફ્લેટો વધારે છે, પણ અત્યારે અમે લોકોએ બધા 144 મકાનો ત્યાં પૈસા બિલ્ડરને ચૂકવી દીધા છે, છતાં પણ માસ ફાઇનાન્સના એ લોકોએ પૈસા ચૂકવ્યા નથી. એના પ્રોબ્લેમના કારણે અમે 140 રહીશો જ્યાં રહીએ છીએ એ લોકોને તકલીફ પડી છે, કે જે મકાનો એ લોકો સીલ મારવા આવી રહ્યા છે, તો જેથી કરીને અમારે મકાનો ખાલી કરવા પડવાની મુસીબત છે અત્યારે. તો અત્યારે અમારે ક્યાં જવું, એના માટે અમે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પણ જઈને આવ્યા છીએ, કલેક્ટર સાહેબને મૌખિક મળીને આવ્યા છીએ, એના સિવાય એસપી સાહેબને મળવા આવ્યા હતા, પણ એવું એમનું કહેવું એવું છે કે તમે એકવાર કલેક્ટર સાહેબને મળો, લેખિતમાં આપો, પછી તમે ડિવિઝનમાં જઈને આગળ એક્શન લો. હવે અહીંયા ઊભા છીએ, શું રસ્તો આવે છે એના માટે અમે રાહ જોઈએ છીએ. અમે એની લેખિત રજૂઆત ક્યાં ક્યાં કરી છે બિલ્ડરના વિરુદ્ધ? લેખિત રજૂઆત અમે એ ડિવિઝનમાં એકવાર આપી દઉં, પણ ત્યાં એમને કંઈ લીધું નથી અમારી પાસેથી, એટલે અમે અત્યારે ફરીથી એમની પાસે જઈએ છીએ, અત્યારે લેખિતમાં અરજી આપવા માટે જઈએ છીએ. કલેક્ટર સાહેબને પણ મળીએ છીએ, એમનું શું કહેવું છે જાણીએ. FIR પણ અમારી લેતા નથી અત્યારે હાલ. શું નામ છે બિલ્ડરનું? જિગ્નેશભાઈ નામ છે અને બીજું કંઈ પ્રકાશભાઈ નામ છે. અને એમના જોડે આ તમે વાત કરી કે ભાઈ અમારા જે સમસ્યા છે એ તમારા દ્વારા થઈ, તો તમે આનું નિવારણ લાવ્યું એવું કંઈ વાતચીત કરી? મળવા જઈએ છીએ પણ એમની મિટિંગો મળતા નથી. માસ ફાઇનાન્સ જે કંપની છે એમને પણ ઘણી વાર મિટિંગ કરી છે, પણ એ પૈસા ભરવા રેડી નથી.
અને કંપની છે પૈસા માંગે છે. અમે ઓલરેડી બિલ્ડિંગ ના પૈસા ચૂકવી દીધા છે, હવે એક્સ્ટ્રા પૈસા અમે લોકો ક્યાંથી લઈને ભરીએ? અંદાજે કેટલા રૂપિયાની જે રકમની વાત છે? 4 કરોડ નું અંદાજે બોલાય છે, એક્ઝેક્ટ ફિગર નથી ખબર અમને, એક્ઝેક્ટ ફિગર ખબર નથી ખબર, પણ 4 કરોડ નું કઈ બોલાય છે. માસ ફાઇનાન્સ તરફથી તમારા જે ફ્લેટ છે મકાનો એના ઉપર કેટલો બોજો નાખ્યો છે? એ તો 6 લાખ 48 એક્ઝેક્ટ ફિગર નથી, કારણ 6 લાખ 6 કરોડ ની આસપાસ છે. 6 લાખ કે 6 કરોડ? 6 કરોડ છે. અંદાજે કેટલી લોન નો બોજો છે? અંદાજે સર 4 કરોડ રૂપિયાની આસપાસ સંભળાય છે, એક્ઝેક્ટ માહિતી તો મારી પાસે પણ નથી, પણ 4 કરોડ નો અંદાજ છે સાહેબ. ધમાકેદાર ગરમીની સાથે સાથે અમો પ્રાંતિજ શહેરમાં શિવ પેલેસ રસ સેન્ટર શરૂ કરી દીધેલ છે. સુગર કેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ ઝેરીનો રસ માત્ર ને માત્ર શિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે. સાબરકાંઠા જિલ્લામાં સૌપ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ શિવ પેલેસ ખાતે મળશે. હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો. શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર શિવ પેલેસ ખાતે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગરકેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક. સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ. શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો શિવ પેલેસ રસ સેન્ટરનો. પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન શિવ પેલેસ રસ સેન્ટર. સ્થળ શિવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ એપ્રોચ રોડ HDFC બેંકની સામે પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 90163 52014.